દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિની પંચમહાલ જિલ્લામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે શહેરા તાલુકાના પટિયા ખાતે નવજીવન જનસેવા ટ્રસ્ટ દ્વારા 35 લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત વણકર સમાજના ભવનનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, જોઈન્ટ કમિશનર દીપકભાઈ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિતના હસ્તે કરવામાં આવ્યું હતું અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, સાથે સાથે સંતો મહંતો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, જોઈન્ટ કમિશનર દીપકભાઈ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બારિયા, નવજીવન જનસેવા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ હીરાભાઈ વણકર, મંત્રી મનુભાઈ વણકર સહિત વડીલો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો સહિત વણકર સમાજના જ્ઞાતિબંધો ઉપસ્થિત રહ્યા હતા. જે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, સમગ્ર દેશની અંદર જેમ આખા વિશ્વની અંદર ઉજવણી થઈ રહી છે, એના ભાગરૂપે અત્રેના જે શહેરા તાલુકાના પટિયા ગામે પણ બાબા સાહેબની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લોકો બાબા સાહેબના આદર્શો છે, એમના કાર્યો છે, એમના જે પણ કોઈ અમૂલ્ય વારસો છે, એ વારસોમાંથી સતત બાબા સાહેબ પ્રેરણા આપતા હોય છે અને એ પ્રેરણાને અનુસંધાને અત્યારે આ અત્યારે બધા સમાજના લોકો ભેગા થયા છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે. સાથે સાથે અહીંયા સમાજ ભવનનું પણ નિર્માણ કર્યું છે, જ્યાં લાઇબ્રેરી ટાઈપનો પણ પુસ્તકોને એ બધા વસાવવામાં આવે છે અને ત્યાંથી લોકો વાંચી અને એમાંથી પ્રેરણા લઈને આગળ વધે છે. આપનું નામ? એચપી મકવાણા. જીડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી, પંચમહાલ.